હેલો એવરી તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ સબ્જેક્ટના એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે બિલ્ડિંગ કમ્પોનન્ટ્સ અને આ બિલ્ડિંગ કોમ્પોનન્ટ્સ યુનિટની અંદર આવતા અલગ અલગ બિલ્ડિંગ કમ્પોનન્ટ એટલે કે બિલ્ડિંગના ભાગ એમાંનો એક કમ્પોનેન્ટ એટલે કે ડોર્સ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ હવે જો આજના એ ટોપિક્સ ઉપર વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું અથવા તો એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે ડિસ્કશન કરશું તેમાં સૌપ્રથમ આવશે ડોર ફ્રેમ એટલે કે ડોર ફ્રેમના ડાયમેન્શન અને એના અમુક કમ્પોનન્ટ્સની વાત કરશું દેન આફ્ટર ટેકનિકલ ટર્મ્સ ફોર ડોર્સ એટલે કે ડોર્સને રિલેટેડ જે અમુક ટેકનિકલ ટર્મ્સ છે કે જે સિવિલ એન્જિનિયરિંગમાં આપણે યુઝ કરીએ છીએ એના ઉપર ડિસ્કશન કરશું એક ટેકનિકલ ટર્મ્સ કઈ કઈ છે એના ઉપર વાત કરશું ધેન આફ્ટર ટાઈપ્સ ઓફ ડોર્સ એટલે કે અલગ અલગ બિલ્ડિંગ્સમાં અલગ અલગ પ્રકારના જે ડોર યુઝ થાય છે એનું કન્સ્ટ્રક્શન એ કઈ જગ્યાએ એપ્લિકેબલ છે અને કઈ રીતે વર્ક કરે છે આ બધી બાબતો ઉપર આ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ હવે એમાં સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તો પેલું છે ડોર ફ્રેમ હવે ડોર ફ્રેમ શું છે તો કે ઇટ ઇઝ એન એસેમ્બલી ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ મેમ્બર ફોર્મિંગ એન એન્કલોઝર ટુ વિચ ધ શટર આર ફિક્સ્ડ એટલે કે કોઈ પણ ડોર હોય કોઈ પણ દરવાજો કયો અથવા તો આપણે બારી માટે પણ વાત કરીએ તો કોઈ પણ દરવાજો અથવા તો બારી હોય એના બે કમ્પોનન્ટ્સ હોય છે પહેલું હોય છે શટર અને બીજું હોય છે એ ડોર અથવા તો એ બારી એટલે કે વિન્ડોની ફ્રેમ હવે અહીંયા સ્પેશિયલી આપણે ડોર ફ્રેમ ઉપર વાત કરીએ તો ડોર ફ્રેમ શું છે કે જ્યારે પણ મેસનરી વર્કથી અથવા તો આરસીસીની મદદથી જે દિવાલ કન્સ્ટ્રક્ટ કરેલી છે એમાં ડોર અને વિન્ડો માટે જે ઓપનિંગ આપેલી છે એ ઓપનિંગને ઓપનિંગની અંદર એક પ્રકારની એન્ક્લોઝ ફ્રેમ છે એ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને એની મદદથી શું થાય છે કે ફ્રેમની મદદથી પછી ડોર છે એ ઇન્સ્ટોલ કરવામાં આવતો હોય છે આ ફ્રેમના મુખ્ય કાર્ય શું છે કે ડોરને એક સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ આપવી ધેટ મીન્સ કે બાકીનો લોડ અને અર્થક્વેક અર્થક્વેક દરમિયાન કોઈ પણ પ્રકારના જો ડેમેજ થાય તો એનાથી ફ્રેમને એનાથી ડોરને બચાવવું અને સાથે સાથે ડોરને ઇન્સ્ટોલ કરવા માટેના પોઈન્ટ્સ છે એ પ્રોવાઈડ કરવા હવે આ જે ડોર ફ્રેમ છે કઈ રીતે બને છે તો ટોટલ ચાર મેમ્બરની બનેલી હોય છે એમાંથી બે છે એ વર્ટિકલ મેમ્બર્સ હોય છે ત્યારે બાકીના બે છે એ હોરિઝોન્ટલ મેમ્બર્સ હોય છે ઓરિઝોન્ટલ મેમ્બર્સ છે એ સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરતા હોય છે સાથોસાથ વર્ટિકલ જે મેમ્બર્સ છે એમાં એક સાઈડના મેમ્બર્સ છે એ ડોરને અટેચ કરવા માટે અથવા તો બંને બાજુએ બંને બાજુના અથવા તો કોઈપણ એક બાજુના જે મેમ્બર્સ છે એ ડોરને અટેચ કરવા માટેના હિન્જીસ માટેના સોકેટ પ્રોવાઈડ કરતા હોય છે જ્યારે બીજી બાજુના જે મેમ્બર્સ છે જો સિંગલ લિફ્ટ અથવા તો સિંગલ સેટર ડોર છે તો તો એવા કેસીસમાં જે સામેનો વર્ટિકલ મેમ્બર છે એ ડોરના લોક અને જે આપણે આગરિયા કહીએ છીએ એના માટેનું એક બાકીના સોકેટ અથવા તો સ્લોટ છે એ પ્રોવાઈડ કરતા હોય છે હવે જો ડોર ફ્રેમની અંદરના અલગ અલગ ની વાત કરીએ તો મુખ્ય ચાર કમ્પોનેટ આવે છે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે એમાં પહેલું છે જેમ્સ ઓર પોસ્ટ બીજું છે હેડ ત્રીજું છે હોર્ન્સ અને ચોથું છે રીબેટ વારા પરથી વારા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તેમાં સૌથી પહેલું શું આવે છે જેમ્સ ઓર પોસ્ટ હવે આ શું છે તો કે જેમ અથવા તો પોસ્ટ છે એ આખે આખી ફેમના વર્ટિકલ મેમ્બર્સ છે અને આપણે આગળ ડિસ્કસ કર્યું તેમ કે આ મેમ્બર શું પ્રોવાઈડ કરશે કે જો સિંગલ લીફ ડોર છે ધેટ મીન્સ કે સિંગલ શટર ડોર છે તો એક સાઈડનો મેમ્બર છે એ ડોરને અટેચ કરવા માટે જે હિન્જીસ લગાડેલી હોય છે જેને આપણે ગુજરાતીમાં મિજાગરા કહીએ છીએ એના માટેના સોકેટ પ્રોવાઈડ કરશે જ્યારે સામેની બાજુ છે એ લોક માટેના જે સોકેટ છે એ પ્રોવાઈડ કરતા હોય છે રાઈટ ધેન આફ્ટર બીજું આવે છે હેડ હવે હેડ શું છે તો કે આ જે ફ્રેમ છે એ ફ્રેમનો જે ઉપરનો ભાગ છે એટલે કે ઓરિજન્ટલ મેમ્બર હોય છે હેડ અને હેડ ક્યાં છે તો કે આખી આખી ફ્રેમના ઉપરની બાજુ લગાડેલા હોય છે અને આ હેડનું મુખ્ય કાર્ય શું છે તો કે ડોરને સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવાનું કાર્ય કોણ કરતું હોય છે હેડ કરતા હોય છે રાઈટ ધેન આફ્ટર આવે છે હોર્ન્સ હવે હોન્સ શું છે આ હેડનો જ એક ભાગ છે આ કોઈ અલગ કમ્પોનેન્ટ નથી અથવા તો અલગથી ફ્રેમની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવતો નથી હકીકતમાં આ જે ઉપરનો ટોપ લેયર છે જે હેડની એનો એક ભાગ છે એ શું હોય છે કે જે ઉપરનું ઓરિજોન્ટલ મેમ્બર છે એટલે કે હેડ છે એ બંને બાજુના જે વર્ટિકલ મેમ્બર્સ એટલે કે જેબ્સ અથવા તો પોસ્ટ છે એનાથી બંને બાજુએ લગભગ લગભગ પંદર સેન્ટીમીટર જેટલો દૂર નીકળેલો હોય છે આ પંદર સેન્ટીમીટર જેટલો દૂર નીકળેલો ભાગ શું કરે કે જ્યારે પણ ફ્રેમને ઓપનિંગની અંદર પ્લેસ કરવું છે તો એના માટે આખે આખી ફ્રેમ ને ઓપનિંગમાં જે અંદર જો ઓપનિંગ આપેલી છે ડોર માટેની એની અંદર પ્લેસ કરવા માટેના સ્લોટ અથવા તો એક જેવું કાર્ય હોય છે રાઈટ ધેન આફ્ટર આવે છે રિબેટ હવે રિબેટ શું છે તો કે કોઈ પણ તમે ડોર ફ્રેમ જુઓ ખાસ કરીને આપણે આરસીસીની ડોર ફ્રેમ જોઈએ અથવા તો વુડની બનેલી ડોર ફ્રેમ જનરલ કેસીસમાં બે પ્રકારની ડોર ફ્રેમ્સ છે યુઝ થતી હોય છે કાં તો એ આરસીસીની બનેલી હોય છે અથવા તો એ વૂડની બનેલી હોય છે મેજોરિટી કેસીસમાં અત્યારના મોડન સ્ટ્રકચરની અંદર આરસી સીની ફ્રેમ છે યુઝ કરવામાં આવતી હોય છે બિકોઝ એની અંદર અત્યારે જે મોડન કોન્ક્રીટ્સનો યુઝ થાય છે તેને કારણે એનો અપિરિયન્સ પણ સારો લાગે છે અને સાથે સાથે એના ઉપર ફિનિશિંગ અને કલરિંગ વર્ક કર્યા પછી એનો અપિરિયન્સ તમે વૂડ જેવો તૈયાર કરી શકતા હોવ છો અને વૂડની કમ્પેરમાં જે આરસીની જે ફ્રેમ્સ હોય છે એની સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ વધારે હોય છે અને સાથોસાથ એની ઉપર એટમોસ્ફિયર એટલે કે ભેજની તાપમાનની અથવા તો ઠંડી અથવા તો ગરમીની એની કોઈ પણ પ્રકારની અસર થતી નથી તો એમાં જો વાત કરીએ કે રિબેટ તો આ રિબેટ શું છે કે જે પણ ડોર તમે ઇન્સ્ટોલ કરો એ બહારની સાઈડ ખુલે એવો હોય કે અંદરની બાજુએ ખુલે એવો ડોર હોય એ રિબેટ શું છે તો કે ફ્રેમની અંદર એક સ્લોટ આપેલો હોય છે જનરલ કેસીસમાં જે રિબેટ છે એ બાર એમ એમનો એક ગ્રુ અથવા તો સ્લોટ આપેલો હોય છે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે કે ગ્રુપ ફોર શટર્સ ટ્વેલ્વ એમ એમ લખેલું છે એને શું કહેવામાં આવે છે રિબેટ કહેવામાં આવે છે આ ફ્રેમની જે બંને સાઈડ બંને જે બહારની બાજુઓ છે દેટ મીન્સ કે અંદરની બાજુ અને બહારની બાજુ કે જે ખુલ્લી છે હોરિઝોન્ટલ મેમ્બર્સની એ એની ઉપર એક કટ આપેલી હોય છે એ બંને વર્ટિકલ મેમ્બર્સ અને જે ઉપરનો હોરિઝોન્ટલ મેમ્બર એટલે કે હેડ બંનેમાં એક કટ આપેલું હોય છે કે જેની અંદર ડોર છે જ્યારે પેક થાય તો એની અંદર ઇઝીલી ફિટ થઈ જાય એના માટે હોય છે રાઈટ તો આ હતી ડોર ફ્રેમ હવે આગળ વાત કરીએ ટેકનિકલ ટર્મ્સ ફોર ડોર્સ એટલે કે ડોર્સ અને સાથે સાથે આમાંથી મોટાભાગની જે ટર્મ્સ છે એ વિન્ડો માટે પણ એપ્લિકેબલ છે અથવા તો લગભગ લગભગ બધી ટર્મ્સ છે વિન્ડો માટે પણ એપ્લાય થાય છે તો અહીંયા જે આપણે ટેકનિકલ ટર્મ્સની વાત કરીએ કે જે ડોર્સ માટે યુઝ થાય છે તેમાં ટોટલ પંદર ટર્મ્સ આવે છે ટેકનિકલ ટર્મ્સ એમાં અહીંયા તમે ફિગરમાં જોવો એ રીતે અમુક જે છે આ એક નોર્મલ ડોરની ફિગર છે એની અંદર અમુક ટેકનિકલ ટર્મ્સ છે એ રિપ્રેઝન્ટ કરેલી છે જ્યારે બાકીની ટર્મ્સ છે એ બધા ડોર્સ માટે કોમન હોતી નથી અમુક સ્પેશિયલ ડોર્સ માટે એટે એ પ્રકારના કમ્પોનેન્ટ જો ઇન્સ્ટોલ કરેલા હોય તો એની અંદર એ ટેકનિકલ ટર્મ્સ છે યુઝ થતી હોય છે સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તો એ છે શટર હવે શટર શું છે તો તો કે કે આપણે આગળ વાત એમ ડોર અથવા વિન્ડો બે વસ્તુનો બનેલો હોય છે એક તો એની ફ્રેમ અને બીજું શટર શટર એટલે કે જે એકચ્યુઅલમાં ઓપનિંગ અને ક્લોઝિંગ માટે વપરાતું હોય છે સપોઝ કે દરવાજો કહીએ આપણે જનરલ રેગ્યુલર લાઈફમાં તો એ જે દરવાજો છે એ શું છે શટર છે વિન્ડો હોય ફોર એક્ઝામ્પલ કે સ્લાઇડિંગ વિન્ડો છે એની અંદર ચાર નાના નાના કટકા કરેલા છે કોઈ વિન્ડોના તો એ દરેક જે એક વિન્ડોનો એક કાચનો અથવા તો મેટલનો બનેલો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે શટર કહેવામાં આવે છે શટરના બે ઉપયોગ છે પેલું કે જે બંને બાજુઓ છે દિવાલની બંને બાજુ તેટ મીન્સ કે ઓપનિંગ સાઈડ એરિયા અને ઇનસાઇડ એરિયા રૂમનો એ બંનેથી રૂમને ક્લોઝ કરવાનું અને સાથે સાથે એક સારો અપીરિયન્સ સારો દેખાવ આપવાનું કાર્ય પણ કોનું હોય છે શટરનો હોય છે રાઈટ દેન આફ્ટર આવે છે સીલ તો આ સીલ શું છે તો કે ડોર ફ્રેમનો જ એક ભાગ છે પણ એ ક્યાં હોય છે એ રેગ્યુલરલી તમને દેખાતો નથી બિકોઝ તો કે સીલ શું હોય છે તો કે જે ડોર ફ્રેમ છે એનો નીચેનો હોરિઝોન્ટલ ભાગ છે અને એ શું છે વિન્ડો અથવા તો ડોરનો કેનો ભાગ છે નીચેનો હોરિઝોન્ટલ ભાગ છે એને શું કહેવામાં આવે છે સીલ કહેવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ કે સ્ટાઇલ તો અહીંયા તમે જે ફિગરમાં જુઓ એ રીતે સ્ટાઇલ શું છે તો કે સ્ટાઇલ જે સટર છે એ જે સટર એટલે કે જે દરવાજો બનાવેલો છે અથવા તો બારી બનાવેલી છે એ દરવાજો અથવા તો બારીનો વર્ટિકલ મેમ્બર જેટ મીન્સ કે ઊભા પાટિયાનો વર્ટિકલ મેમ્બર્સ છે એને શું કહેવામાં આવે છે સ્ટાઇલ કહેવામાં આવે છે એક ટુ મટીરિયલ એટલે કે કયા પ્રકારનો ડોર અથવા તો વિન્ડો બનેલો છે એના આધારે કાં તો વુડ અથવા તો પીવીસી અથવા તો મેટલના બનેલા સ્ટાઇલ્સ છે એ ઉપયોગ કરવામાં આવતા હોય છે રાઈટ ત્યાર પછી છે ત્રણ રેલ્સ ટોપ રેલ બોટમ રેલ અને લોક રેલ હવે ત્રણે ત્રણ રેલ્સ શું છે પહેલાં તો એક સમજી લ્યો કે રેલનો મતલબ શું થાય છે ડોરની અંદરનું જે શટર છે અથવા તો વિન્ડોનું જે શટર છે એનો હોરિઝોન્ટલ જે મેમ્બર છે એને શું કહેવામાં આવે છે રેલ કહેવામાં આવે છે હવે કોઈ પણ ડોરની અંદર મુખ્યત્વે ત્રણ રેલ્સ હોય છે કઈ રેલ છે ટોપ રેલ છે તેના આફ્ટર બોટમ રેલ આવે છે અને ત્યાર પછી લોક રેલ આવે છે હવે ટોપ અને બોટમ રેલ એના નામ જ ઇન્ડિકેટ કરે છે ટોપ રેલ શું છે તો કે આખે આખું જે શટર છે એનો ઉપરનો હોરિઝોન્ટલ મેમ્બર જે હોય એને શું કહેવામાં આવશે ટોપ રેલ કહેવામાં આવશે એ જ રીતે જે શટર છે એ શટરનો જે નીચેનો મેમ્બર છે ધેટ મીન્સ કે જે નીચેના ભાગનો જે મેમ્બર છે બોટમનો છે એને શું કહેવામાં આવશે બોટમ રેલ કહેવામાં આવશે રાઈટ ત્યાર પછી વાત કરીએ કે લોક રેલ હવે લોક રેલ શા માટે નામ જ ઇન્ડિકેટ કરે છે લોક કોઈ પણ દરવાજો હોય તો એની અંદર આપણે લોક ઇન્સ્ટોલ કરેલો હોય છે એટલે કે તાળું અત્યારે સેન્ટ્રલ લોક આવી ગયા હોય છે સેન્ટ્રલ લોક દેટ મીન્સ કે આપણે જે જનરલ ટર્મ યુઝ કરીએ સેન્ટ્રલ લોક એનો મિનિંગ શું છે કે દરવાજાની અંદર જ લોક છે ઇન્સ્ટોલ કરેલું હોય છે તો આ જે લોક લોક રેલ છે એ શું કામ કરે છે ઓરિઝોન્ટલ મેમ્બર છે એ મિડલમાં લગાડેલો હોય છે ટોપ રેલ અને બોટમ રેલની ની વચ્ચે હોરિઝોન્ટલ મેમ્બર મિડલમાં લગાડેલો છે શટરનો નો એને શું કહેવામાં આવે છે લોક રેલ એનું કાર્ય શું છે એ લોકને સપોર્ટ આપવાનું સ્ટ્રકચરલ સપોર્ટ આપવાનું કાર્ય કોણ કરે છે લોક રેલ કરે છે ત્યાર પછી વાત કરીએ કે પેનલ તો કે આ પેનલ શું છે તો કે અહીં તમે જે ફિગર માં જુઓ એ રીતે પેનલ દેખાડેલી છે પેનલ શું છે કે આ જે ટોપ રેલ હોય બોટમ રેલ અને લોક રેલ હોય આ ઓરિઝોન્ટલ મેમ્બર થઈ ગયા અને સાથે સાથે જે બંને બાજુઓ અને સેન્ટરમાં જે સ્ટાઇલ આપેલા છે એ વર્ટિકલ મેમ્બર થઈ ગયા એની વચ્ચેનો જે ભાગ છે એની અંદર એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ મેટલની અથવા તો વૂડની અથવા તો ગ્લાસ અથવા તો ઘણી વખત જાડી લગાડેલી હોય છે કે જે હવાને આરપાર કરવા દે પરંતુ જે મોસ્કિટોઝ એટલે કે મચ્છર છે માખી છે એ બધાને રૂમની અંદર આવવા દીએ નહીં તો એવા જે પેનલ લગાડેલી છે એવો જે ભાગ લગાડેલો છે એને શું કહેવામાં આવે છે પેનલ કહેવામાં આવે છે ડોર ટુ ડોર આ પેનલનું મટીરિયલ ચેન્જ થતું હોય છે ઘણી વખત ત્યાં ગ્લાસ હોય છે ઘણી વખત વુડ હોય છે જે સારો અપિયર પ્રોવાઈડ કરવાનું કાર્ય કરતું હોય છે આફ્ટર ઘણી વખત મેટલના ડોર્સ બનાવેલા હોય છે અને ઘણી વખત જાડી લગાડેલી હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ કે મૂલિયન્સ હવે મૂલિયન શું છે તો કે મૂલ્ય એક પ્રકારનો વર્ટીકલ મેમ્બર છે પણ કેનો વર્ટિકલ મેમ્બર છે ફ્રેમનો ડોરનો શટરનો અથવા તો વિન્ડોના શટરનો વર્ટિકલ મેમ્બર નથી ફ્રેમનો વર્ટિકલ મેમ્બર છે અને એ જે વર્ટિકલ મેમ્બર છે એ જેબ અથવા તો પોસ્ટની જે બંને બાજુએ નહીં પણ એક્ઝેક્ટ સેન્ટરમાં લગાડેલો હોય છે અને જેનું મુખ્ય કાર્ય શું છે કે જે ડોર હોય સપોઝ કે આપણે ગેરેજ ડોરની વાત કરીએ ગેરાજ ગેરેજની અંદર જે ડોર હોય એની પહોળાઈ વધારે હોય તો એની અંદર એક જ શટરની જગ્યાએ બે શટર લગાડેલા હોય છે જે ખુલતા હોય ને બંધ થતા હોય છે

નથી એ મિડલમાં વચ્ચે લગાડેલા હોય છે અને એનું મુખ્ય કાર્ય શું છે જે વિન્ડોની શટર છે એને ઓરિઝોન્ટલી બે ભાગમાં ડિવાઈડ કરવાનું કાર્ય કોણ કરે છે તો કે ટ્રેન્સમ્સ કરે છે ત્યાર પછી આવે છે હોલ્ડ ફાસ્ટ હવે હોલ્ડ ફાસ્ટ શું છે માઇલ સ્ટીલના બનેલા કમ્પોનેટ છે કે જે ત્રીસ એમ એમ બાય છ એમ એમની પહોળાઈના ડાયમેન્શનના હોય છે અને આનો શેપ કેવો હોય છે તો કે ઝેડ શેપનો હોય છે સ્ટીલના બનેલા છે ડાયમેન્શન કેટલા છે થર્ટી એમ એમ ક્રોસ સિક્સ એમ એમ અને એનો એનું જે સેપ કેવો છે તો કે ઝેડ સેપ જેવો છે આનું મુખ્ય કાર્ય શું છે કે જે ફ્રેમ છે એ જે ડોરની ફ્રેમ હોય અથવા તો વિન્ડોની જે ફ્રેમ છે એને જે દિવાલની અંદર ઓપનિંગ આપેલી છે ડોર માટે ઓપનિંગ આપેલી છે કે વિન્ડો માટે જે ઓપનિંગ આપેલી છે એની અંદર આ જે ઓપનિંગની અંદર આ જે ફ્રેમ છે એને સપોર્ટ આપ એને બેસાડવા માટે અને એ ફ્રેમને દિવાલ સાથે જોઈન્ટ કરીને પેક કરવા માટે આ જે શું કેનો યુઝ થાય છે તો કે વોલ્ડ ફાસ્ટનો યુઝ થાય છે એટલે કે એક પ્રકારના બાંધવાનું કાર્ય કરે છે દિવાલ અને વિન્ડો અથવા તો ડોરની ફ્રેમ વચ્ચે રાઈટ ત્યાર પછી શું આવે છે ફિક્સ રેલ્સ તો કે ફિક્સ રેલ શું છે તો કે જે ટોપ રેલ અને બોટમ રેલ છે એની વચ્ચેનો જે ભાગ છે શટરમાં સત્ર અંદર બે પ્રકારની આપણે રેલ જોઈને તો કે ટોપ રેલ અને લોક રેલ આ ટોપ રેલ અને લોક રેલ વચ્ચે એક મેમ્બર હોય છે 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 એને કઈ કહેવામાં કહેવામાં આવે આવે એનું મુખ્ય કાર્ય શું છે એક ટુ ડોર સાઈઝ છે એનો શેપ છે એના આધારે તો પેનલ્સ માટે સ્લોટ પ્રોવાઈડ કરવા અથવા તો ડોરને એક્સ્ટ્રા રિજિડિટી અથવા તો મજબૂતાઈ આપવી રાઈટ ધેન આફ્ટર પછી શું આવે છે તો કે થ્રેસ હોલ્ડ હવે થ્રેસ શું છે તો કે આ એક ક્રોસવુડ પીસ છે લાકડાનું બનેલું એક વૂડ પીસ છે જેને શું હોય છે કે જે ડોર છે દરવાજો છે એના નીચેની બાજુ ફ્લોર સાથે ફિક્સ કરેલું હોય છે અને એની ડોર ફ્રેમ સાથે અટેચ કરેલું હોય છે પણ ક્યાં હોય છે ડોર ફ્રેમ સાથે અટેચ કરેલું હોય છે અને સાથોસાથ જમીન ઉપર જે શું કરેલું હોય છે ફિક્સ કરેલું હોય છે અને આપણે ગુજરાતી ટમમાં તમે ઘણી વખત જૂના જે મકાનો હોય જેની અંદર લાકડાનો ડોર અથવા તો લાકડાની ફ્રેમ હોય એને આપણે ઉમરો કહીએ છીએ જે એની જે ફ્લોર એરિયા છે એનાથી થોડો ઘણો ઊંચો હોય છે નીચેની બાજુએ તો એને શું કહેવામાં આવે છે ફ્રેશ હોલ્ડ કહેવામાં આવે છે રાઈટ ત્યાર પછી વાત કરીએ કે લોવર્સ હવે લોવર્સનું કાર્ય શું છે આ એક ઇન્ક્લાઇન્ડ પીસ છે મેટલના બનેલા હોઈ શકે વૂડના બનેલા હોઈ શકે અથવા તો ગ્લાસના બનેલા હોઈ શકે તમે ઘણી વખત જોયું હોય કે જ્યાં આપણા વોશરૂમ અથવા તો બાથરૂમ છે બાથરૂમની બારીમાં જે બારી હોય છે ત્યાં ઇન્કલાઇન્ડ એંગલ ઉપર કાચના અથવા તો મેટલના બને વૂડના બનેલા જે પીસ છે લગાડેલા હોય છે મુખ્ય કાર્ય શું છે કે હવાને અવર જવર કરવા દેશે પણ સાથે સાથે એ બાર બારથી અંદરની સાઈડ વિઝિબિલિટી ઝીરો કરી નાખશે એટલે એની મદદથી શું થશે કે બારથી અંદરની બાજુએ કાંઈ તમે જોઈ શકશો નહીં તો આવા જે ઇન્ક્લાઇન્ડ મેમ્બર્સ છે કે જે ડોરની અંદર અટેચ કરેલા હોય તેને શું કહેવામાં આવે છે લોવર્સ કહેવામાં આવે છે અને આ પ્રકારના ડોર્સને શું કહેવામાં આવે છે તો કે લોવર્સ ડોર્સ કહેવામાં આવતા હોય છે ઘણી વખત ઘણી જગ્યાએ ખાસ કરીને ગોડાઉન છે અથવા તો ગેરેજીસ છે એની અંદર એરફ્લો બનાવવા માટે છે આ પ્રકારના લોવર્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે રાઈટ ત્યાર પછી આવે છે સેસ હવે સેસ શું છે એક સ્પેશિયલ પ્રકારની ફ્રેમ છે ડોરની જ ફ્રેમ છે સ્પેશિયલ પ્રકારની પણ એનું મુખ્ય કાર્ય શું હોય છે સપોઝ કે ડોર તમે ગ્લાસનો બનાવેલો છે કેનો કાચનો અથવા તો ગ્લાસનો બનાવેલો છે તો આ પ્રકારના કાચની પેનલું અથવા તો જે ગ્લાસની પેનલું છે એને ડોર ફ્રેમમાં વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરી જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે તો કે શેસ ફ્રેમ કરતી હોય છે ત્યાર પછી આવે છે આર્કિટ્રેવ હવે આર્કિટ્રેવ શું છે તો કે એક પ્રકારની એક ક્લોઝ બનેલી ફ્રેમ છે કે જે શટર છે શટરની બધી બાજુએ બોર્ડર ઉપર લગાડેલી હોય છે એના કારણે શું થાય છે કે ડોરને થોડી ઘણી એક્સ્ટ્રા મજબૂતાઈ મળે છે અને સાથે સાથે એક સારો એપિરિયન્સ પણ મળતો હોય છે રાઈટ તો આ બધા ટેકનિકલ ટર્મ્સ હતા કે જે ડોર્સ અથવા તો વિન્ડોઝમાં એપ્લાય થાય છે અથવા તો વિન્ડોઝ માટે યુઝ કરવામાં આવે છે રાઈટ ત્યાર પછી વાત કરીએ ટાઈપ્સ ઓફ બોટ ડોર્સ હવે ઘણા પ્રકારના ડોર્સ છે એ બિલ્ડિંગની અંદર ઉપયોગમાં લેવાતા હોય છે પણ એમાંથી મુખ્ય આઠ પ્રકારના ડોર્સ છે એની આપણે અહીંયા ચર્ચા કરશું તો આઠે આઠ ડોર ક્યાં છે તો પહેલું છે બેકેન્ડ એન્ડ લેજ ડોર્સ બીજું છે પેનલ ડોર્સ ત્રીજું છે ગ્લેસ્ટ અથવા તો શેસ્ટ ડોર ચોથું છે ફ્લશ ડોર પાંચમું છે રિવોલ્વિંગ ડોર છઠ્ઠું છે સ્લાઇડિંગ શટર ડોર સાતમું છે કોલેપ્સેબલ સ્ટીલ ડોર્સ અને આઠમું છે રોલિંગ સ્ટીલ શટર ડોર્સ તો આઠે આઠ જે ડોર્સ છે એની હવે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું હવે એમાં સૌપ્રથમ આવે છે બેટેન્ડ એન્ડ લેજ ડોર્સ તો અહીંયા તમે જે ફિગરમાં જુઓ એક સિમ્પલ ફિગર આપેલી છે બેટેન્ડ એન્ડ લેજ ડોર્સની છે તો કે એની અંદર વાત કરીએ તો કે લેચ ડોર્સ ઇઝ અ ફોર્મ ઓફ વર્ટિકલ બોર્ડ્સ નોન એઝ અ બેટન્સ વિચ આર સિક્યોર્ડ બાય હોરિઝોન્ટલ સપોર્ટ નોન એઝ અ લેચ આ તમે ફિગરમાં જુઓ હોય રીતે શું હોય છે કે લાકડાના બનેલા વર્ટિકલ મેમ્બર્સ હોય છે જેની પહોળાઈ અને લંબાઈ ફિક્સ હોય લાકડાના બનેલા વર્ટિકલ મેમ્બર્સ હોય એને એક જેને શું કહેવામાં આવે બેટન કહેવામાં આવે બેટન્સ કહેવામાં આવે અને બેટન્સને એકબીજા સાથે હોરિઝોન્ટલ મેમ્બરથી જેને શું કહેવામાં આવે લેડ્સ કહેવામાં આવે એની મદદથી જોઈન્ટ કરેલા હોય છે એટલે એક શટર જેવું ફોર્મ આપેલું હોય છે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે કે વર્ટિકલ મેમ્બર્સ છે અને વર્ટિકલ મેમ્બર્સ એટલે કે બેટન્સ છે અને એને હોરિઝોન્ટલ મેમ્બર ત્રણ હોરિઝોન્ટલ મેમ્બર તમને અહીંયા દેખાય છે એની મદદથી એક સટર જેવું રચના કરેલી હોય છે હવે આ જે લેટ્સ છે એમાં ઉપરનું લેટ્સ અને નીચેનું લેટ્સ એટલે કે ટોપ લેજ અને બોટમ લેજને ફ્રેમ સાથે અટેચ કરેલા હોય છે ની મદદથી તો કે હિંજની મદદથી જેના આપણે મિજાગરા પણ કહીએ છીએ એની મદદથી ફ્રેમ સાથે અટેચ કરેલા હોય છે ધેટ મીન્સ કે ડોર અને ફ્રેમ છે એ આ ટોપ લેજ અને બોટમ લેજની સાથે જે હિંજ અટેચ કરેલી છે એની મદદથી અટેચ થયેલા હોય છે રાઈટ હવે જો બેટનના ડાયમેન્શનની વાત કરીએ તો એ દસથી પંદર સેન્ટીમીટર જેટલા પોળા હોય છે અને વીસથી માંડીને ત્રીસ એમ જેટલા જાડાઈના હોય છે એ જ રીતે જો લેટ્સની વાત કરીએ તો એ દસ થી વીસ સેન્ટીમીટરના પોળાઇના હોય છે અને એની જાડાઈ કેટલી હોય છે તો કે જેટલી હોય છે રાઈટ હવે આગળ વાત તો કે કરીસ્ટ ફોર્મના ડોર છે હાઉ સિમ્પલ ફોર્મ છે કારણ કે તમે કદાચ વેસ્ટ મટીરિયલ તમારી પાસે પડ્યું હોય એમાંથી પણ આ ડોર તમે તૈયાર કરી શકો અને નાની ઓપનિંગ નેરો ઓપનિંગ છે એના માટે આનો ઉપયોગ થતો હોય છે હવે ઘણી વખત શું હોય કે જે ઓરિજોન્ટલ મેમ્બર્સ છે એટલે કે લેજ છે એની જગ્યાએ એની સાથે સાથે અમુક ઇન્કલાઇન મેમ્બર પણ અટેચ કરેલા હોય છે અથવા તો જેને ડાયાગોનલ મેમ્બર કહે એટલે કે જે ત્રણ લેજ લગાડેલા હતા એને કારણે બે સ્ક્વેર જેવી અથવા તો રેક્ટેંગલ જેવી રચના ડોરમાં બને તો એના ડાયાગોનલ શેપમાં મેમ્બર લગાડેલા હોય છે એને શું કહેવામાં આવે છે બ્રેસ કહેવામાં આવે છે અને જો આ પ્રકારના ડોરની અંદર જો બ્રેસ લગાડેલા હોય તો એને લેજ એન્ડ બ્રેસ ડોર્સ કહેવામાં આવે છે

સ્ટ્રેન્થ અથવા તો રિજિડિટી આપવાનું કાર્ય કરે છે હવે આની સાથોસાથ જે આપણે વાત કરી કે લેજ અને બ્રેસ્ટ ડોર્સ ઘણી વખત આ લેજ અને બ્રેસ્ટ ડોરની બોર્ડર ઉપર એક ફ્રેમ પ્રોવાઈડ કરેલી હોય છે તો એને શું કહેવામાં આવે લેજ બ્રેસ્ટ એન્ડ ફ્રેમ ડોર કહેવામાં આવે છે અને આ ફ્રેમ શું છે તો કે એક એક્સ્ટ્રા રિજિડિટી આપે છે બ્રેસ્ટથી જે રિજિડિટી મળે છે એમાં વધારો કરે છે અને એક્સટર્નલ એપ્લિકેશન માટે વાપરવામાં આવે છે ધેટ મીન્સ કે આ ડોર છે સીધા સીધા બાર ગ્રાઉન્ડમાં અથવા તો ઓપન સ્પેસમાં ખુલતા હોય એવી જગ્યાએ આ પ્રકારના ડોર્સ વાપરવામાં આવતા હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ પેનલ ડોર હવે પેનલ ડોર શું છે તો કે આ પ્રકારના ડોર્સ લગભગ લગભગ બધા પ્રકારની બિલ્ડિંગ્સમાં તમે યુઝ કરી શકો અહીં તમે ફિગરમાં જોવો એ રીતે પાંચ પેનલ પ્રોવાઇડ કરેલી છે આ પાંચ પેનલ એટલે શું હોય તો કે જે ફ્રેમ છે ફ્રેમની અંદર વર્ટિકલ ને હોરિઝોન્ટલ મેમ્બરને એ રીતે બનાવવામાં આવે એ રીતે અટેચ કરવામાં આવે કે જેના કારણે એમાં પછી એક શટર બની જાય ટૂંકમાં ડોરનું એક શટર બની જાય ત્યાર પછી એની અંદર તમે અલગ અલગ મટીરિયલના કમ્પોનેન્ટ અથવા તો પેનલ જોઈન્ટ કરીને આખો ડોર ક્રિએટ કરી શકો હવે આ પ્રકારની પેનલ શું આવે એક સારો એપિરિયન્સ એટલે કે સારો દેખાવ પણ આપે અને સાથે સાથે મજબૂતાઈ પણ આપે હવે કઈ રીતે બનાવવામાં આવે તો કે જે ડોરની ફ્રેમ છે એ વર્ટિકલ મેમ્બર એટલે કે સ્ટાઇલ્સ અને હોરિઝોન્ટલ મેમ્બર્સ એટલે કે રેલ્સ એની મદદથી તૈયાર કરવામાં આવે અને આ જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ મેમ્બર્સ છે એમાં ગ્રુસ એટલે ખાચા આપેલા હોય જેની અંદર પછી તમે પેનલથી અટેચ કરી શકતા હો છો હવે જો આ પેનલની મટીરિયલની વાત કરીએ તો એ ટિમ્બર એટલે કે લાકડાની બનેલી હોઈ શકે પ્લાયવુડની બનેલી હોઈ શકે બ્લોક બોર્ડની પણ બનેલી હોઈ શકે અને ગ્લાસની પણ બનેલી હોઈ શકે આ જે પેનલ્સ છે એની લંબાઈ અને પહોળાઈ તો

કે જ્યારે ડોરની મદદથી તમારે રૂમની અંદર એડિશનલ લાઇટ આપવી હોય તેવા એવા કેસીસમાં ગ્લેસ ડોર્સ અથવા તો સેસ ડોર્સ બનાવેલા હોય છે હવે નામ જ આનું કામ જ ઇન્ડિકેટ કરે છે કે ક્યાં મટિરિયલના બનેલા હશે આનું કામ શું છે કે તો કે બારથી વધારાની લાઇટ છે રૂમની અંદર આવવા દેવી તો એનો મતલબ શું થશે કે આ પ્રકારના જે ડોર્સ છે એ એની જે પેનલો છે આ પેનલ ડોર્સ જ છે પણ એની અંદર જે પેનલ છે કેની બનેલી હશે કાચની બનેલી હશે ગ્લાસની બનેલી હશે રાઈટ હવે જે ડોર્સ છે એ તો કાં તો ફૂલી ગ્લેસ્ડ હોય છે પાર્શિયલી ગ્લેસ્ડ હોય છે અને પાર્શિયલી પેનલ્ડ હોય છે ફૂલી ગ્લેસ્ટ એટલે કે આખે આખો દરવાજો છે એ કાચનો બનેલો હોય છે તમે મોડર્ન ઘણી જગ્યાએ આપણે ઓફિસીસની અંદર પાર્ટીશનમાં અને ડોર માટે ગ્લાસ ઉપયોગ થાય છે અને ઘણી જગ્યાએ પાર્શિયલી ગ્લેસ્ડ અને પાર્શિયલી પેનલ્ડ ફોર એક્ઝામ્પલ તમે વાત કરીએ આપણે કે કોઈ એટીએમમાં જે ડોર હોય છે એની અંદર શું હોય છે કે ડોરનું શટર છે એમાં પાર્સેલી નીચેનો જે ભાગ છે અથવા તો ઉપરનો ભાગ છે એ કેવો હોય છે તો કે પાર્સેલી પેનલ્ડ હોય છે અને એટલે કે મેટલ અથવા તો વુડની બનેલી પેનલ્સ હોય છે જ્યારે નીચેનો ભાગ છે એ કાચનો બનેલો હોય છે રાઈટ હવે આ પ્રકારના જે ગ્લાસને રિસીવ કરવા માટે શું હોય છે રિબેટ એટલે કે ખાચા આપેલા હોય છે કેની અંદર ડોર ફ્રેમની અંદર જ ખાચા આપેલા હોય છે અને આની જો પોઈન્ટ ઓફ એપ્લિકેશનની વાત કરીએ તો હોસ્પિટલ્સ છે ઓફિસીસ છે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે આ ગ્લાસ છે એ આ ડોરની જે શટર છે શટરની જે ફ્રેમ છે એની અંદર અટેચ કરી દેવાય ત્યાર પછી નેલ્સ એટલે કે ખેલ્યું અને પુટ્ટીની મદદથી એને ફિક્સ કરી દેવામાં આવે છે રાઈટ ત્યાર પછી વાત કરીએ કે ફ્લશ ડોર્સ તો કે આ ફ્લશ ડોર શું છે અત્યારે મોડર્ન ઘણી જગ્યાએ ફ્લશ ડોર્સ ઉપયોગ કરવામાં આવે છે મેજોરિટી એનો ઉપયોગ વધી ગયો છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે બે તો કે પહેલું તો કે આ કિંમતમાં સસ્તા છે એનો એપિરિયન્સ સારો છે અને બીજું એક્સ્ટ્રા મજબૂતાઈ આપે છે આ ફ્લશ ડોર કહેવામાં કેને આવે તો કે ધીસ ડોર કન્સિસ્ટ ઓફ સોલિડ ઓર હોલો કોર કવર્ડોના બોથ સાઇડ વિથ પ્લાયવુડ ફેસ ઓર વિનિયર્સ એટલે આ શું છે કે બંને બાજુએ પેલા પ્લાયવુડ અથવા તો વિનિયરની બે બાજુઓ હોય છે અને એની વચ્ચેને બાજુ જે કોર છે એ સોલિડ અથવા તો હોલો સેક્શનની બનેલી હોય છે ધેટ મીન્સ કે આની જે બંને બાજુઓ છે એટલે પાછળની જે બાજુઓ છે એ સારો અપીરિયન્સ દેખાવા માટે સારા પ્લાયવુડની અથવા તો વિનિયર્સ એટલે કે જેના આપણે સાદી ભાષામાં સનમાયકો કરીએ એનાથી બનેલી હોય છે જ્યારે આ ડોરને મજબૂતાઈ આપ્યો જે વચ્ચેનો કોર ભાગ છે એ મજબૂત લાકડું અથવા તો બોર્ડથી હોલો અથવા તો સોલિડ સેક્શનની હોય છે હવે તમે જે ફિગરમાં જુઓ છો એ એક સોલિડ કોર ફ્લસ ડોર દેખાડેલો છે એની અંદર શું છે તો કે આગળનો પાછળનો ભાગ છે પ્લાયવુડથી કવર કરેલો છે જેને કારણે સારો અપિરિયન્સ આવે જ્યારે મજબૂતાઈ માટે વચ્ચેનો જે ભાગ છે એ વર્ટિકલ બેટોમ્સની મદદથી સપોર્ટ આપેલો છે જેને કારણે ડોરની મજબૂતાઈ વધી જાય રાઈટ હવે જો આ પ્લાયવુડની થિકનેસની વાત કરીએ તો એ છ એમ જેટલી હોય છે બંને બાજુએ જ્યારે ડોરની ટોટલ થિકનેસ કેટલી હોય છે પચીસ એમ જેટલી ધેટ મીન્સ કે બંને બાજુની જે પ્લાયવુડ છે થિકનેસ છ એમ તો વચ્ચેની જે કોર છે એની થિકનેસ કેટલી હશે તેર એમ જેટલી રાઈટ કઈ જગ્યાએ યુઝ થાય છે તો કે આ પ્રકારના જે ડોર્સ છે એ ઘણી વખત આપણે થિયેટર્સની અંદર ત્યાર પછી સાઉન્ડ પ્રૂફ રૂમ્સની અંદર ઘરની અંદર હોસ્પિટલ્સની અંદર યુઝ કરવામાં આવે છે આ ડોરની બીજી ખાસિયત શું છે કે આમાં ઉધી નથી લાગતી આનો ક્રેક નથી થતો આની અંદર ક્રેક નથી પડતા અને સાથે સાથે એનું ક્લિનિંગ કરવું પણ કેવું થઈ જાય છે ઇઝી થઈ જાય છે આ પ્રકારના ડોર્સ છે એના બે પ્રકાર હોય છે પહેલું છે સોલિડ કોર ફ્લશ ડોર્સ અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે અને બીજું છે હોલોકોર ફ્લશ ડોર હવે સોલિડ કોર અને હોલોકોરમાં ફરક એટલો હોય છે કે સોલિડ કોરમાં અહીંયા જે બોટમ્સ છે એવી રીતે અટેચ કરેલા હોય છે કે એકબીજાને અડતા હોય છે જ્યારે હોલોકોરની અંદર શું હોય છે બોટમ્સ છે બે બોટમ બોટમ્સ વચ્ચે જગ્યા હોય છે અને એને પછી ઓરિઝોન્ટલ મેમ્બરથી સપોર્ટ આપેલો હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ રિવોલ્વિંગ ડોર્સ આ પ્રકારના ડોર્સ તમે ઘણી વખત જોયા હશે અને આનું નામ પણ ઇન્ડિકેટ કરે કે રિવોલ્વિંગ એટલે કે આ ડોર છે એ કોન્સ્ટન્ટ સ્પીડથી કન્ટિન્યુ ફરતો હોય છે કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય તો કે એવી જગ્યાએ કે જ્યાં કન્ટિન્યુઅસલી ટ્રાફિક રહે છે ફોર એક્ઝામ્પલ હોસ્પિટલ છે રેલવે સ્ટેશન્સ છે બસ સ્ટેશન્સ છે તેની અંદર આ પ્રકારના ડોર્સ છે વાપરવામાં આવતા હોય છે હવે ડોરના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો કે આને એક્ઝિટ સેન્ટરમાં એક સપોર્ટ આપેલો હોય છે કે જે નીચેની બાજુએ ફ્લોર ઉપરને ઉપરની બાજુએ ડોર ફ્રેમ સાથે અટેચ કરેલો હોય છે અને આ સપોર્ટની સપોર્ટના સેન્ટરની મદદથી રેડિયલ ડાયરેક્શનમાં ચાર શટર લગાડેલા હોય છે હવે જે આ શટર્સ છે કાં તો આખે આખા કાચના બનેલા હોઈ શકે અથવા તો મેટલના બનેલા હોઈ શકે અથવા તો વૂડના બનેલા હોઈ શકે અથવા તો વૂડ અને ગ્લાસનું કોમ્બિનેશનના બનેલા હોઈ શકે રાઈટ ત્યાર પછી આ જે સટર્સ છે એના રબિંગ એન્ડ એટલે કે એ ભાગ કે જે નીચે ફ્લોરને ટચ કરતો હોય ત્યાં વર્ટિકલ રબર રબરના એલિમેન્ટ લગાડેલા હોય છે જેના કારણે શું થશે કે ડોરને ઘસાવવા પણ નહીં દે અને જે બારની હવા છે એને અંદર દાખલ થતી અટકાવશે રાઈટ હવે આ પ્રકારના ડોર્સ છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે એક બાજુ એથી એન્ટ્રન્સ આપે છે જ્યારે બીજી બાજુ એથી એક્ઝિટ આપે છે એટલે કે એક જ ડોરની મદદથી એન્ટ્રન્સ અને એક્ઝિટ ઇન અને આઉટ બંને થઈ શકતા હોય છે એટલા માટે જ આપણે વાત કરીએ એમ કે એવી જગ્યાએ ખાસ કરીને યુઝ થશે કે જ્યાં માણસોની અવર જવર કેવી હોય વધારે હોય રાઈટ ધેન આફ્ટર આ પ્રકારના ડોર્સ છે બીજી કઈ જગ્યાએ યુઝ થાય તો કે એર કન્ડિશનિંગ બિલ્ડિંગ્સની અંદર શા માટે કારણ કે આ ડોર્સ એ કોન્સ્ટન્ટ સ્પીડે ફરતા હશે જેને કારણે શું થશે કે જે અંદરની જે ઠંડી હવા છે બહાર નહીં જઈ શકે પણ પરંતુ સાથે સાથે જે ડોરની મૂવમેન્ટને કારણે એન્ટ્રન્સ અને એક્ઝિટ પણ ઇઝી થઈ જશે રાઈટ અને આ જે ડોર્સ છે એના મૂવમેન્ટ માટે શું થશે કે જે ડોર્સ છે એને કન્ટિન્યુઅસલી રોટેટ કરવા માટે એક સ્લાઇડ આપેલી હશે જે ગાઈડની મદદથી કન્ટિન્યુઅસલી રોટેટ થતા હશે રાઈટ ત્યાર પછી વાત કરીએ સ્લાઇડિંગ શટર ડોર્સ તો કે નામ જ ઇન્ડિકેટ કરે છે કે આ ડોર છે એ આપણે હિંજની જે રેગ્યુલર ડોર છે એની એની મદદથી એની જેમ ઓપન કે ક્લોઝ નહીં થાય પરંતુ સ્લાઇડ થઈને ઓપન અથવા તો ક્લોઝ થશે ઘણી વખત અત્યારે મોર્ડન જે આપણે ઘર બનાવીએ એની અંદર જે ગેટ છે એવા સ્લાઇડિંગ ડોર્સની મદદથી બનાવેલા હોય છે આ પ્રકારના ડોર્સ છે એમાં કાં તો સિંગલ ડોર એટલે કે સિંગલ શટર મલ્ટી શટર્સ બંને ઓપ્શન હોઈ શકે એકડિંગ ટુ લેન્થના આધારે અને આ પ્રકારના જે ડોસ છે એ ગાઇડ ઉપર ગાઈડ રેલ ઉપર મૂ થતા હોય છે જેને નીચેની બાજુએ ફ્લોર ઉપર સપોર્ટ કરેલો હોય છે જ્યારે ઉપરની બાજુએ ફ્રેમની ફ્રેમની અંદર આપેલા હોય છે એની અંદર છે એ આ પ્રકારના આગળ અથવા તો પાછળ મૂ થતા હોય છે પોઈન્ટ ઓફ એપ્લિકેશનની વાત કરીએ તો ગેરેજ અંદર દેન આફ્ટર ગોડાઉનમાં અથવા તો સ્ટોરેજ એરિયાસની અંદર આ પ્રકારના ડોસ જે ઉપયોગ થતા હોય છે કે જેને કારણે આ ઓછી સ્પેસ રોકે છે ને ઈઝીલી ઇન અને આઉટ પ્રોવાઈડ કરતા હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ કોલેપ્સેબલ સ્ટીલ ડોર્સ આપણે ઘણી વખત અને જનરલ ટર્મની અંદર સ્ટીલની ગ્રીલ કહીએ છીએ ઘણી જગ્યાએ આપણે જે દરવાજા છે ને ઓપનિંગમાં બારીના ઓપનિંગમાં અથવા તો જે એવો દરવાજો કે જે બારની સાઈડ ખુલતો હોય ત્યાં સેફટી માટે આ પ્રકારની ગ્રીલ્સ અથવા તો કોલેપ્સેબલ સ્ટીલ ડોર્સ છે વાપરવામાં આવતા હોય છે હવે જો આના કન્સ્ટ્રકશનની વાત કરીએ તો માઇલ સ્ટીલની બનેલી ફ્રેમ હોય છે અને સાથોસાથ આખે આખા જે ડોર્સ છે એ પણ કેના બનેલા હોય છે માઇલ સ્ટીલના બનેલા હોય છે હવે આની અંદર શું થશે કે બે ચેનલ એટલે કે માઇલ સ્ટીલની બે પટ્ટીઓ વર્ટિકલી ઊભી કરવામાં આવે છે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે અને બંને પટ્ટીઓની વચ્ચે એક હોલો સ્પેસ હોય છે અને આ પટ્ટીની જો પોળાઇની વાત કરીએ તો પંદરથી વીસ એમ એમ જેટલી પોળી હોય છે અને બંને પટ્ટીની વચ્ચેની જે જગ્યા છે એ પણ કેટલી હશે પંદરથી વીસ એમ જેટલી હશે હવે જે વર્ટિકલ જે ચેનલ્સ છે એટલે કે જેને આપણે પટ્યું કહીએ એને ક્રોસ આયન પીસથી અથવા તો ક્રોસ સ્ટ્રીપથી જોઈન્ટ કરેલી હોય છે જે ઇન્કલાઇન એંગલ ઉપર હોય છે એના જો આયન પીસના ડાયમેન્શનની વાત કરીએ તો દસથી પંદર એમ જેટલા પહોળા હોય છે અને પાંચ એમ જેટલા જાડા હોય છે રાઈટ હવે જે આ ચેનલ્સ છે એના મુમેન્ટ માટે જે ફ્રેમ છે ફ્રેમની ઉપર રોલર્સ લગાડેલા હોય છે દરેક ચેનલ માટે એક ઇન્ડિવિજ્યુઅલ રોલર્સ હોય છે એક ઉપરની બાજુ હોય અને એક નીચેની બાજુ હોય જેની મદદથી આ ચેનલ્સ છે એ કેવી થતી હોય આગળને પાછળ મૂવ થતી હોય છે જ્યારે અહીંયા ક્રોસ પીસ એ શું કાર્ય કરશે કે બધી ચેનલને એક જગ્યાએ કોલેપ્સ કરી અને ડોરને ખોલવાનું અને બધી ચેનલોને એક્સપાન્ડ કરીને ડોરને બંધ કરવાનું કાર્ય કરતા હોય છે મુખ્યત્વે આ પ્રકારના ડોર છે એ ખાસ કરીને સેફ્ટી માટે વધારે યુઝ કરવામાં આવતા હોય છે ત્યાર પછી વાત કરીએ રોલિંગ સ્ટીલ શટર ડોર્સ જેને આપણે સાદી ભાષામાં શટર ડોર કહીએ છીએ શટર કહીએ છીએ જે દુકાનોમાં ગોડાઉનમાં ગેરેજીસમાં આપણે જોતા હોઈએ છીએ એ રીતે હોય છે હવે આ પ્રકારના ડોર કેનાથી બનેલા હોય છે તો કે આ પ્રકારના ડોર છે થીન થિન સ્ટીલની સીટ અથવા તો માઇલ સ્ટીલથી સીટથી બનેલા હોય છે લગભગ લગભગ એક એમએમથી માંડીને દોઢ એમએમ જેટલી આ શટરની પહોળાઈ હોય છે રાઈટ હવે એ તમે ફિગરમાં જુઓ એ રીતે શટરની ઉપરની બાજુએ હોરિઝોન્ટલ સાફ્ટ લગાડેલી હોય છે કે જેને જે ડ્રમથી કવર કરેલી હોય છે અને જે હોરીઝોન્ટલ સાફ્ટ છે એમાં સ્પ્રિંગ લગાડેલી હોય છે એ શું કાર્ય કરશે કે શટરને ઉપર અને નીચે ધકેલતા સમયે શટરની જે સ્પીડ છે એને મેન્ટેન કરવાનું કાર્ય કરશે રાઈટ હવે જો આ ડ્રમના ડાયામીટરની વાત કરીએ એટલે કે જે ઉપરની બાજુએ કોઈ પણ શટર દુકાનનું શટર હોય ને ઉપરની બાજુએ લગાડેલું હોય એ વીસ સેન્ટીમીટરથી માંડીને ત્રીસ સેન્ટીમીટરનો ડાયામીટર હોય છે હવે આ પ્રકારના જે સટર્સ છે એના અમુક ડિસએડવાન્ટેજીસ છે પહેલું શું છે કે આ પ્રકારના સટર્સ છે એનો એપિરિયન્સ એટલો બધો સારો હોતો નથી આપણે જોતા જોઈએ કે જે દુકાનના સટર્સ છે એનો દેખાવ એટલો બધો સારો હોતો નથી અને સાથે સાથે જ્યારે એને ઉપર કે નીચે એટલે કે ઓપન અને ક્લોઝ કરવામાં આવે ત્યારે એનું એનું જે ઓપરેશન છે કેવું હોય છે તો કે નોઈસી હોય છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ડોર્સ ઉપર ચર્ચા કરી એની અંદર ડોર ફ્રેમ્સ ત્યાર પછી ડોર્સને રિલેટેડ અમુક ટેકનિકલ ટર્મ્સ અને અલગ અલગ પ્રકારના ડોર્સ એના કન્સ્ટ્રકશન એની પોઈન્ટ ઓફ એપ્લિકેશન અને કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે આ બધી બાબતો ઉપર ચર્ચા કરી સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ